તને ઈ મતો મરી જે મરવાની વાત તો દૂર રહી ચેટલાન મારી નાઈશું એમ પોસ તમારું કુંવારકાનું મેણું ભાંગવાના અભરખત તને જ હતા ને આ સોડી ચમ અહીંયા પાસે આવી છે પૂછ તો પૂછી ના તે આ બેઠી પૂછો પૂછવું હોય બૈરા પર હાથ હલકો કર્યો કેતી લેલા મજનું ચાલે છે આ ગૌરી પાસી આવી ને એમાં ગોમનું હારું નહીં દેખાતું ભાઈ ગોમમાં તારું નોમ છે નોમ તારા અંબી આ તારા આણાનો વખત થયો છે તે જસ્યાનો મોકલ તારા સાસરે તારા ધણીને નયણે કરવા બહુ મોથા ચડ્યું છે તારું બેરું ચા ઓછું છે દા માણાની હાજરીમાં તારી આબરૂના કચરો કરી મેલ્યો અત્યારે ભરચોક બધાની હામે કહું છું ગૌરી મુન હાચા છે હું એમને પરખે ઊભી રહીશ હાડી હતર વાર ઊભી રહીશ લો ગૌરી હાલથું તમે તારે મળી જ્યા બાકી મન તો હતું અતારે કુએ કોણ મળશે આ કાલનું સાંભળ્યું કે નહીં તાર હવે તો ફીણ જ કાઢવાના છે એક એક ના એટલે તો હું જે પાણી ભરવાય છું પોણીએ ભરાઈ જાય ને પરબડીના પંચાયતોને ભોળતાઈ જવાય પણ તમ ચેમ અતારા ચેમ બોલતા નહીં બોલવું ના પડે એટલે જ હોજે આવી છું લોહેડો નબળાઓની જમાત કઈ વાતમાં કયું જ છે ને નબળો માટી બૈરી પર હુરો અરે હગી બહેનો વેકાઈ જાય ને તોય અહીં પરબડીએ બેહીન બીડીઓ પીવે એવી જમાત છે લેહેર જેટ નકર આ લોકોની હવા લાગે ને તોય થુ ચમ બુન શું થયું ચમ રોકાઈ જ વરણું જેવું છે ભાભી નઈ ચારક વરહ જેવડું હોય ને ચારક વરહો ના આય વરહ જેવું તમારી છોડીએ બધું અઘરું કરી મેલ્યું છે તોય મહારાજ છોડી છે કઈક મારક તો કાઢવો પડશે ને તમે જ કઈક રસ્તો ઉજાડો હવે હું શું મારક બતાવું બોન આ તમારી છોડી હું કર્યું મારી છોડી અરે એને તો આણું ભરાઈને જવું જ નહોતું પણ ગોમનું અને પંથનું માનીને જઈ અને નમાલા મરદને છોડીને પાછી આવી હવે મહારાજ અમારા સમાજમાં તો ફારગતીની ચો નવાઈ છે ફારગતીની નવાઈ નહીં અને છેડાછૂટ પછી પૈણ્યાની એ નવાઈ નહીં હવે નવાઈની તો ખાલી તારી છોડી છે સોમાં અને નવાઈની છે એની જીભડી કોઈથી રોકી શકાતી નથી સાચું કહું હું તો માનું છું કે બોલે છે સાચું પણ છોડીની જાત બોલે છે બાપજી એનાથી હું બોલાય કે હું ના બોલાય એની વાત હું નહીં કરતો સોમા પણ એટલું નક્કી કે આટલું બોલનાર છોડીનો હાથ કોઈ નહીં ઝાલે ના ઝાલે તો ભલે આવો બે ઓછા ના માના તાર આપણી ગૌરી આ બાપજી માટે પારકી થોડી સા એમની દીચરી જેવી જ છે ને
અને આમ છોડી માટે કોઈ બે શબ્દ બોલો તો આમ ઝંડો લઈને ઉભા ના થઈ જાવશો. બાપજી, મારી છોડી માટે તમે જ કોઈ સારું ઘર સુજાડો. મારી ગૌરીને તો હું હાચવી લે, અને આવા એને તો હવે છે ને વચ્ચે જ નહીં પાડવા. સોમા, તને જો વાંધો ન હોય તો એક ઘર છે મારા ધ્યાનમાં. એટલા માટે તો આયા છીએ બાપજી. તો લઈ આવું તમારે ઘેર. ઉંમરમાં થોડોક વધુકો છે, આ પહેલેથી કહી દઉં છું. અને તમારી ગૌરીને કહી દેજો કે મહેરબાની કરીને કોઈ ઉધામાં ના કરે. સાચું કહું, ગૌરીનું હારું થાય તો મને ટાઢક છે. આ વખતે બધું જો પાક ઉતરે ને તો હારું, નકર નકર હું બાપજી નકર ગૌરીને માદેવ પૈણવાનો વારો આવશે. ગૌરીને આ ફેર ગમે એમ કરીને મનાઈ લેજો. અને આ વખતે જોગે હારો બેઠો છે. ખુમાભાઈના ભોણિયાને છેડા છૂટ થઈ છે, મુરાતીઓ હારો છે. હા, થોડો ઉંમરમાં વધુ કો છે, પણ એ તો કોઈ વધો નહીં. આદમીની વળી ઉંમર હું જોવાની? મારાથી બને બધું કરે, પણ હવે એને તાણી ખેંચીને ખીલે બાંધવાની હા મારામાં નહીં. મારાથી બનશે એવું સમજીશ. અને ના સમજી તો? ના સમજે તો કોઈ નહીં. મારી દીકરી મને ભારે નહીં. એ તો બધું અત્યારે બોલાય છે. બાકી જુવાન જો છોડીને આમ જીવતે જીવત બળતે જોવી એ કોઈ સહેલી વાત નહીં. અને એકલે હેડીએ આખું જીવન કાઢવાનું એ કઈ રમત વાત છે? એ આવો આવો મહારાજ, ખુમાભાઈ આવો આવો પધારો. તમારી જ વાત ચાલતી હતી, બેહો બે બે. ગૌરી બટા પાણી લાવજે. ખુમા પૂછો, તમારે જે પૂછવું હોય. ભાઈ, આપણે આડાવરી વાત કર્યા ને મુદ્દાની વાતના જ વરગીએ. આ મારો ભણ્યો છે, એના છેડા છૂટા થયા છે એ વાત તો તમે જાણો છો. છોકરો બહુ સારો, એની હું જામીન આલું છું. પણ આ તમારી છોડીએ જે પરાક્રમ મોડ્યા હતા એ આખા પરગણામાં ગવાયા. એટલે મારા મોમાં મમ્મીને જરા ચિંતા થઈ. એટલે જો તમે જામીન આલતા હો કે આ છોડી તો જઈ અને હરખી પાદરી પડશે તો પછી હું વાત આગળ વધારું. બાકી અમને આમ તો તમારી છોડી ઉપર કોઈ હાથ નહીં મળે. હા, હું પાદરી પડીશ કે નહીં એ પહેલા એમ કહો કે જેની અંગાટ મારું ગોઠવવા આયા છો એ પાદરો પડશે કે નહીં. તમને એમ કે હું ખોટી ગવાઈ ગઈ એટલે જ્યાં જઈશ ત્યાં મિયાની મીંદડી થઈને મૂંગીમાં અંતર થઈ જઈશ? ઓમા ફૂલા, આ છોડીને આટલી ફટાડતા પહેલા તમે વિચાર કર્યો નહોતો કે આ છોડીની જાત છે? બહુ ભારે પડશે હો, યાદ રાખજો. લે હાડા ઉતો ઉપડું. સોમા, હવે ગૌરીની કોઈ વાત લઈને મારી પાસે ના આવતો. મને નથી લાગતું કે ઉપરવાળાએ ગૌરીનો હાથ જાલે એવો કોઈ મરદ પેદા કર્યો. પૈસા લાવ લ્યા. હાલો અમાર બેના રાખો. હેલે ગુલામ, ઉભો રે. આની જગ્યા કર થોડી. આટલું બધું ચમનું ભરાઈ ગયું આજે? આખે તડકો છે ને,
તમારા હારા નીચાય બેહી ગયા લાગે છે. એ ગુલામિયા ખોબલું નહીં હારા. વસાભાઈ ખબર નહીં ચમ આટલું ભરાઈ જ્યું. ઘડી ગુબારો જગ્યા કરી આલો. એટલે એ આગા ખસો ને ભાઈ આગા ખસો. આગો ખસ. હા હું વિચારે છે ઉતારે ઠા એક બેને. હા લે તું હેડો સર તું એ ઉતાર હેડ. તમે ચમને બેહી ગયા છો? હા કોણા પહેવા દીધા તમને? મારા હાળા ગાડું અબડાવો છો? હે હેડ ઉતાર ઉતાર. પણ પૈસા આલ્યા તાર તો કઈ બોલ્યા નહીં. તો તાર ખબર નથી? પણ અમે તો કેટલી વાર આવીએ છીએ તમે તમને ઓળખો છો. અલ્યા ભાઈ એ તો ગાડું ખાલી જતું હોય ને પૈસા વાલા લાગતા હોય તારા અબડછેટ ના અડે. બાકી ગાડું ભરેલું હોય અને પાટીદારો માથે ઉભો હોય તારા ઉચનીચ આવો. એ માસ્તર તમા વચ્ચે ના બોલશો. હા લાંબા થઈને બેહી ગયા છો તે તમારે ઉભા થાવ. હા ઉભા થાવ. હેડ ઉતાર અને પૈસા પાછા લઈ લો તમારા. હેડ હેડ ઉતાર ઉતાર હેડ ઉતાર. હું ભર્યું છે આમાં જે છે એ મારું છે તમાર કામનું કઈ નહીં. વધારે ના બોલશો માસ્તર ને આમ પગ લાંબા કરી બેહનારો. આ પોટલું ઉઠાવ ને તમારા માથે મૂકો. પૈસા આલ્યા છે ને જેમ બધા બેઠા છો ને એમ જ બેહીશ. તું જરા બોલવામાં મજા રાખજે નકર હારું નહીં થાય. એક ઝલાઈ એક ને તો તું મારા ધાચો. હા હલકા વિશાનિયા ને નીચે ઉતારો પછી જ ગાડું આગળ વધશે. ફરી બોલતો વિશાનિયો એ છું રાજપૂત એ છું બે કટકા કરી નાખીશ. કોણિયા લાકડાના ફાચરા ને એનો કરજો. તમાકુ બનાય લા ગુલામિયા. ગામ વચ્ચે તને બે બધા એમનો કર્યો તો તને શરમ ના આવી? વાત જવા દો ને મુખી. એ તો લાગ આવવા જોઈ લઈશું. લાગ તો આવ્યો ખરો પણ જોઈ એને લીધું. આ મિશનિયાઓનું કોક કરવું પડશે. જોજો મુખી ચોકલો અબુ ના થાય અંગ્રેજી નું રાજ છે. લે ઉભા રહો. આ હેડે જાય છે કોણ છે? એ તો દેવો ને ડુંગરો છે બાપજી. તો જટિયા ચમ આટલા બધા વધાર્યા છે? જમીનદાર સમજે છે પોતાની જાતને. મુખી છે નાની વરણ ના પણ વરણાગી છો. હા તમાકુ ની રગો પીલવાના હલ્લર માં જાય છે ને પૈસા હારા મળે એટલે ચિમન મારવાડી ના નાટકો ફારવાઈ જાય છે ને એમાંથી શીખી ને દર અઠવાડિયે વારમાં બે પૈસાની ધૂપેલ નાખી ને ઉભા ચપ્પટ વારો ઉડે છે. બે જણા ને ગુમાન એકમાત્ર એમના બાલ નું જ. હા અને મુખી એ તો પાછા એવું કે છે ગોમના રૂડા જોડે બાલ નહીં કપાવાના, આણંદ જૈન ખુરશી બેહીન સલૂન માં બાલ કપાવાના. આવા સલૂન માં જશે? આરામ ના વામો. આ માથે વારસા ચમ આટલા બધા વધારે છે? એટલે ચમ બોલતા નહી ને પાછું માથામાં ધૂપેલ નાખીને વાર ચપ્પટ ઓર્યા છે? આરામ નાવ નમો હેઠા ભરો ખોબામાં પેલી ધૂર અને
નાખો તમારા જટિયામાં. એટલે ઉપર જો હું કીધું એમ કરો કઉ છો. ચાલ હમણાં તો નથી કીધું એ. તું કેમ ઉભો છો? કટકટ ઝપાટો કર. જાઓ પાછા હમણાં ને હમણાં. ને માથે અસ્ત્રો મેલાઈને મને તમારા બોડિયા તગારા દેખાડી જજો. એ જોઈ હું રાજો કામ કરને હારા. રાજી ખુશી થી પોતાની ઈચ્છા થી? રાજી ખુશી તેવું કોણ કરે સાહેબ? તો લાચારી થી. શાની? સારો માણસ ના મળ્યો એની, આબરૂ ના ચાર થયા એની, મા બાપ ના માથે થી ચિંતા ટળે એની, હવે શું શું ગણાવ સાહેબ. પણ એમાં વચ્ચે મહાદેવ ક્યાંથી આવ્યા? રિવાજ એવો છે કે છોડીને એક વાર મહાદેવને વરાવી દઈએ, પછી કોઈ છોડી પર કુડી નજર ના નાખી શકે. પણ એ પછી આખી જિંદગી કુંવારા જ રહેવાનું ને? હા સાહેબ, રિવાજ એવો જ છે. એ બધું એ ખોટું. તમારા મનથી હશે, પણ ગામના કે પંચના મનથી તો નહીં જ ને. ગૌરીને મારો એક સંદેશો આપજે. જો એના માથે મહાદેવ મરાઈ રહ્યા હોય તો હું એની મદદ કરીશ, પોલીસને બોલાવીશ, સરકારમાં કાગળ લખીશ. પણ એમાં ગૌરીનું શું ભલું થવાનું સાહેબ? જો બેલા, આ મહાદેવ વાળી વાતમાંથી એક વાર ઉગરી જાય તો ભવિષ્યમાં સારો મુરતિયો મળવાની આશા તો રહે. માસ્ટરને હું કહું? એ પરગામી મિશનિયાને આપણા વ્યવહારમાં શી ગમ પડ્યો? ચમ, તું રાજી ખુશીથી મહાદેવ પરણ્યો છે? ના, આ નીતનો કંકાસ સ્ટળો એટલો. પણ તો માસ્ટર કહે છે એમાં મહાદેવ વાળી વાતમાંથી બચી જાને. પછી જે હશે જોયું જશે, નીત તો અંધારા નહીં રહેવાના ને. પણ આપણી વેણમાં તારા કે માસ્ટર જેવા હમજુ કેટલા જશ્યા? ન મારા બાને માસ્ટર પોલીસ બોલાવો તો હું વગર ફૌની ગવાઈ જાઉં ને માસ્ટરને ગોમમાં રહેવું ભારે પડે. તો પછી હું કહું માસ્ટરને? એમને કે કે છોના મોના ગોમમાં રહો ને ચૂપચાપ તમાશો જોઈએ રાખો. જો જસ્યા, આમ ને આમ તમાશો જોઈ આખી જિંદગી થોડી જવાની છે. તો બીજું થાય પણ શું સાહેબ? કેમ, ગૌરીને પણ જીવવાનો હક છે. એવું તમે માનો છો સાહેબ? બાકી સ્ત્રી જાત પર ચેતલા શરાબ છે એ તમને શી ખબર? પણ ગૌરી જેવી છોકરી મૂંગા મોઢે બધું સહન કરી લે એ કેવી રીતે ચાલે? ચાલે નહીં સાહેબ, ચલાવવું પડે. તમને નથી ખબર ગૌરી આટલું કર્યું ને એમાં એ ચેટલી ગવાઈ ગઈ છે. લોકોના મોઢે ગયણા ના બંધાય સાહેબ. એ જસિયા, શું થયું? લ્યા,
પેલી અંબીનું આણું પાછું ઠેલાયું ને તો એની માસી આખું ફળિયું માથે લીધું છે ને ગૌરીને ભોળે છે. પણ અંબીનું આણું પાછું ઠેલાયું એમાં ગૌરીનો શું આ? એ તો ખબર નહીં સાહેબ. એ જસિયા, અંબીની માસી તો મેઠા દાદાને ત્યાં ગઈ છે. તે હું નક્કી કર્યું કાકા. રૂડાન બોલાવો. આ વખતે મુહૂર્ત હોવા છતાંય મારી અંબીનું અણુ વગર કારણે પાછું ઠેલાયું છે. જો ઓમ ન ઓમ થશે તો તારે મને સમજાવવાની જરૂર નહીં. રૂડાન બોલાવવાનું કહ્યું તો ખરું. બોલાવશું પંચ. પણ એટલું યાદ રાખજે, ગૌરીનો કિસ્સો ગંભીર છે એટલે તારી કચકચ સાંભળી નહીં. તે હા, હું એ જ કહું છું ને, મારા અમ્મીનું અણુ પાછું ઠેલાયું છે આ વખતે. કાલ ઉઠીને કોક બીજી છોડીને આવું થશે. જો હોમ ન હોમ પછી તો રૂડાને કેણ મોકલ્યું કે નહીં?